હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મૈસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળની ચર્ચા કરીશું ગુજરાતની ભૂગોળ અંતર્ગત આજે આપણે ગુજરાતની જમીનના પ્રકાર વિશે જાણીશું મિત્રો જમીન કોઈપણ પ્રદેશની ખેતી માટે ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થાએ પાડેલા જૂથો અનુસાર ગુજરાતમાં જમીનના સાત પ્રકાર છે જેમાં કોપવાળી જમીન કાળી જમીન ક્ષારીય જમીન રેતાળ જમીન પડખાઉ જમીન પહાડી જમીન અને જંગલોની જમીનનો સમાવેશ થાય છે મિત્રો આજે આપણે કોપની જમીન કાળી જમીન રેતાળ જમીન અને સ્થાનિક જમીનની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું હવે મિત્રો જોઈએ કોપની જમીન કોપની જમીન વિશે જણાવો તો ગુજરાતમાં પચાસ ટકા કરતાં વધુ વિસ્તારમાં કોપની જમીન આવેલી છે કોપ રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખીને કોપની જમીનના પણ બે ભાગ પાડવામાં આવે છે જેમાં પ્રથમ નદીના કોપની જમીન જ્યારે બીજા નંબર પર આવે છે કિનારાની અને મૂક ત્રિકોણ એટલે કે ડેલ્ટા પ્રદેશની કોપની જમીન હવે મિત્રો આપણે નદીના કોપની જમીન વિશે જાણીશું નદીના કોપની જમીન નર્મદા તાપી મહી અને બીજી અન્ય નદીઓ જે વિસ્તારમાં વહે છે એ વિસ્તારમાંના ખડકોને ઘસીને વિવિધ પદાર્થો પોતાની સાથે પોતાના પ્રવાહમાં લાવે છે અને આ પ્રકારની જમીનની રચના કરે છે ખાસ કરીને આ પ્રકારની જમીન તળ ગુજરાતના મેદાનો એ આ પ્રકારની જમીન ધરાવે છે આ જમીનમાં ફોસ્ફરસ તત્વનું પ્રમાણ વધુ હોવાથી આ જમીન આલ્કલીવાળી બને છે મિત્રો આ પ્રકારની જમીનમાં ગોરાટ ઘોરાડો ભાઠાની અને બેસર જમીનનો સમાવેશ પણ થાય છે હવે મિત્રો જોઈએ કે કોપની નદીની જમીન કયા કયા જિલ્લામાં આવેલી છે તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ખેડા જિલ્લામાં જોઈએ તો સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશમાં વડોદરા જિલ્લામાં જોઈએ તો વડોદરા જિલ્લાના ડભોય અને તેની આસપાસના પ્રદેશો તથા સુરત જિલ્લામાં જોઈએ તો સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગોરાટ જમીન આવેલી છે સાબરમતીના પૂરના મેદાની પ્રદેશમાં અને નદીઓના ટાપુના પ્રદેશમાં કોપના નિક્ષેપણથી રચાયેલી ભાઠાની જમીન આવેલી છે આ જમીનમાં ઘઉં શાકભાજી સક્કરટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને આ જમીન આ શાકભાજી અને ધાન્ય પાક માટે ખૂબ જ અનુકૂળ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેતાળ કોપની જમીન ઘોરાડું જમીન તરીકે ઓળખાય છે આ પ્રકારની જમીન વડોદરા આણંદ ખેડા અમદાવાદ ગોધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકોઠા જિલ્લામાં આવેલી છે આ જમીન ઘઉં અને ડોગરના પાક માટે વધારે અનુકૂળ છે અને આ પ્રકારનો ધાન્ય પાક વધારે વવાય છે મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ જે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે ખેડા જિલ્લાની કોપની જમીન જે બેસર જમીન તરીકે ઓળખાય છે અને આ બેસર જમીન એ તમાના પાક માટે ખૂબ જ ઉત્તમ ગણાય છે હવે મિત્રો બીજા નંબરનો પ્રકાર જોઈએ તો કિનારાની અને મુક ત્રિકોણ એટલે કે ડેલ્ટા પ્રદેશની કોપની જમીન આ જમીન કચ્છના કિનારાના વિસ્તારમાં રચાયેલી આ જમીન પર અર્ધ સૂકી આબોહવાની અસર છે કિનારાની અને મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા પ્રદેશની કોપની જમીન કયા જિલ્લામાં આવેલી છે તે જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર ભરૂચ સુરત નવસારી અને વલસાડના કિનારાના પ્રદેશમાં આ જમીન આપણને જોવા મળે છે આ જમીન પર મીઠાના ક્ષાર અને જીપ્સમ એટલે કે ચીરોળીની પોપડી આવેલી છે આથી આ જમીન ખેતી માટે બિન ઉપયોગી છે એટલે કે આમાં જમીન પર ખેતી થતી નથી મિત્રો હવે નેક્સ્ટ જમીનનો પ્રકાર જોઈએ જે કાળી જમીન છે આ જમીન રંગે કાળી છે એટલે તેનું નામ કાળી જમીન આપવામાં આવી છે પરંતુ તેના તત્વોને આધારે તેના રંગોમાં પણ તફાવત જોવા મળે છે પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં મધ્યમ કાળા રંગની જમીન છે આ જમીનમાં ચૂનાના તત્વો અને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે અને આ જમીનમાં ડોગર મગફળી અને કપાસનું વાવેતર થાય છે જ્યારે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ જિલ્લામાં ઘેરા કાળા રંગની જમીન છે અને આ વિસ્તારોમાં કપાસની ખેતી માટે આ જમીન ઉત્તમ છે ગુજરાતનો કાનમનો કપાસ પ્રદેશ એ આ પ્રકારની જમીન ધરાવે છે મિત્રો હવે નેક્સ્ટ જમીનનો પ્રકાર જોઈશું જે રીતાળ જમીન છે આ રીતાળ જમીન પચીસ સેલ્સિયસ કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ જમીન આવેલી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ રીતાળ જમીન કયા જિલ્લામાં આવેલી છે તે જોઈએ તો બનાસકોઠા જિલ્લાના વાવાવિયા ભાગમાં પાટણ અને મહેસાણા જિલ્લાના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં સાબરકોઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના દક્ષિણ પશ્ચિમ ભાગમાં તથા કચ્છ જિલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે પરંતુ જો આ જમીન પર સિંચાઈની સગવડ મળે તો આ જમીનમાં ખેતી થઈ શકે છે મિત્રો હવે નેક્સ્ટ જમીનનો પ્રકાર જોઈશું જે છે સ્થાનિક જમીન ખવાણ અને ધોવાણની પ્રક્રિયાને કારણે પડખાઉ જમીનની રચના થાય છે આ પ્રકારની જમીન જોઈએ તો સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે મિત્રો આ જમીનના ભૂપૃષ્ઠ બંધારણ અને રંગના આધારે સ્થાનિક પ્રદેશોમાં આ જમીન અલગ અલગ નામથી ઓળખાય છે જેમ કે ધારની જમીન છેડની જમીન ક્યારીની જમીન વગેરે અલગ અલગ ડિફરન્ટ નામથી ઓળખાય છે હવે મિત્રો છેડની જમીન વિશે જોઈએ તો છેડની જમીન કયા જિલ્લામાં આવેલી છે તેનો વિસ્તાર જોઈએ તો સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારોમાં તથા જુનાગઢ જિલ્લાના દક્ષિણ ભાગમાં આ છેડની જમીન આવેલી છે આ જમીનમાં ડોગર અને ફળફળાદીની ખેતી થાય છે આ જમીન આમાં આ ધાન્ય પાક અને ફળફળાદી માટે ખૂબ જ અનુકૂળ છે હવે ધારની જમીન જોઈએ આ જમીન કયા જિલ્લામાં આવેલી છે તો ધારની જમીન ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આવેલી છે અને આ ધારની જમીનમાં મગફળીનો પાક ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય છે હવે મિત્રો નેક્સ્ટ જોઈશું તો ક્યારીની જમીન આ ક્યારીની જમીન કયા જિલ્લામાં આવેલી છે તો ક્યારીની જમીન ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં આવેલી છે અને આ જિલ્લામાં એટલે કે આ જમીનમાં ડોંગરની ખેતી થાય છે જે ડોંગરની ખેતી માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે નેક્સ્ટ પ્રકાર જોઈશું જમીનનો તો ક્ષારની જમીન જમીન ક્ષારવાળી પ્રથમ તો આપણે જમીન ક્ષારવાળી બનવાના કારણો જોઈએ તો દરિયા કિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે જમીન બગડે છે અને એ જમીન ક્ષારવાળી બની જાય છે આ ઉપરાંત ખારવાળી જમીન બનવામાં એ વિસ્તારની સૂકી આબોહવા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે આ ખારવાળી જમીન કયા જિલ્લામાં આવેલી છે એ જોઈશું તો ખાસ કરીને અમદાવાદ મહેસાણા આણંદ ગોધીનગર ખેડા ભરૂચ સુરત નવસારી વલસાડ અને બનાસકાંઠા જિલ્લો મોખરે છે આ ઉપરાંત બાલકોઠા અને નળકોઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી દેવભૂમિ દ્વારકા રાજકોટ જામનગર અને કચ્છ જિલ્લામાં પણ ખારવાળી જમીન આવેલી છે મિત્રો ખારવાળી જમીનને નવસાધ્ય બનાવવા માટે ખેતી લાયક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો અને પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવ્યા છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો આશા રાખું છું કે જમીનના પ્રકારનો આ વીડિયો આપણને ગમ્યો હશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને દિલથી લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત